दर्पणे दृश्यमान नगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्बोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमःकिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलन वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमःकिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमःकिदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ એટલે દસમા અધ્યાયની સમરી છે, આપણે જોઈ લઈએ તો 26મો શ્લોક, છેલ્લો શ્લોક બાકી હતો પણ એ તો ખાલી ઉપસંહારનો જ છે, એટલે એમાં જ હું આ સમરીમાં જ કવર કરી લઈશ. આ 10મો અધ્યાય છે, બહુ જ નાનો, 26 શ્લોકો જ છે એની અંદર, અને એમાં મુખ્યત્વે 5 વિષયો રહેલા છે. એ પાંચે પાંચ વિષયોનો આપણે સાર જોઈશું. પહેલો 1-5 શ્લોકની અંદર જે વિષય જે છે એનું નામ જ્ઞાનયોગ અર્થાત આત્મવિચાર અને એની આવશ્યકતા વગેરે છે, એ પહેલો ટોપિક છે. અને એ એના પર વિચાર કરવા માટે વિદ્યારણ્ય સ્વામીજી સર્જનની વાત કરે છે, જે બ્રહ્મમાં બ્રહ્મ જગતનું કારણ છે, જેમાંથી આ જગત સર્જાયું છે, એ સર્જનની વાત કરે છે અને બતાવ્યું કે આ બ્રહ્મ જે છે વાસ્તવમાં એ પારમાર્થિક સત્ય છે અને એ આ માયા થકી જાણે કે 3 વિભાગમાં વહેંચાય છે. જાણે કે કેવું પડે, બ્રહ્મના કંઈ ભાગ થાય નહીં, જે ભાગ થાય, જેના ભાગ થાય એ વસ્તુ ભાગવાળી હોય તો જ ભાગ કરી શકાય. જેમ કે ઇવન આ મોબાઈલ છે, એના પાર્ટ એના ભાગ કરી શકું કારણ કે પોતે જ ભાગ ધરાવે છે. અવયવોવાળી વસ્તુના તમે અવયવો છૂટા પાડી શકો, જે નિરવય વસ્તુ હોય એમાં તો ભાગ થાય જ નહીં. તો પછી બ્રહ્મની અંદર જે નિરવય છે એમાં ભાગ કેવી રીતે, એના અવયવો કેવી રીતે બને, ન બને. એટલે માયા થકી, આપણે કેવું, માયા થકી જાણે કે 3 વિભાગમાં વહેંચાય છે, જીવ, જગત અને ઈશ્વર. એવું આપણે કેવું પડે, આ જીવ જગત 3 અને ઈશ્વરના રૂપમાં એ ડિવિઝન. ખરેખર બ્રહ્મમાં કંઈ પરિવર્તન થયું જ નથી, થઈ શકે એમ પણ નથી, નિરવય છે વગેરે, નિર્વિકાર છે. માટે આ જાણે બ્રહ્મ, જાણે કે આ 3 વિભાગમાં, જાણે કે હંમેશા જાણે કે રાખવું, ખિસ્સાની અંદર જાણે કે શબ્દ રાખવો આપણે, કંઈ પણ વાત આવે ને, કારણ કે છે બ્રહ્મ જ, બ્રહ્મ જ છે, બ્રહ્મ હતું ને બ્રહ્મ રહેવાનું છે, તો પછી કશું છે જ નહીં ખરેખર તો બ્રહ્મથી અન્ય. પછી બધી વાત જે પણ કરો એમાં જાણે કે રાખવાનું, સાધક જાણે કે, મોક્ષ જાણે કે, સાધ્ય જાણે કે, શાસ્ત્રો જાણે કે, ઉપદેશ જાણે કે, બધું જાણે કે, યાદ રાખજો. બ્રહ્મ જ ખાલી હોય તો પછી કયું સાધ્ય જીવનનું, જીવ જ ક્યાં છે તો પછી આ તો સમજ, તમે તો છેલ્લી પાટલી ઉતરી જાઓ. એવું નહીં, કહેવાનો આશય હંમેશા આપણે યાદ રાખવાનું. વેદાંત શાસ્ત્ર સત્યની વાત કરે છે અને સત્ય વસ્તુ બ્રહ્મ છે,
સત્ય એટલે જે ક્યારે નહોતું એવું નહોતું, જે ક્યારે નહીં હોય ભવિષ્યમાં એવું નહીં હોય, અને અત્યારે એ જ છે, એને જ સત્ય કહેવાય. તો ભાઈ બ્રહ્મ જ હતું, બ્રહ્મ જ છે, બ્રહ્મ જ રહેવાનું છે. તો પછી આ બધું વિભાગો બધા ક્યાંથી લાવવાના? જીવ, જગત, સાધ્ય, સાધન, મોક્ષ, શાસ્ત્રો, ઉપદેશ, આ બધા વિભાગ ક્યાંથી લાવવાના? રાખો વિભાગ, જાણે કે જીવ બ્રહ્મ, જગત બ્રહ્મ, શાસ્ત્ર બ્રહ્મ, આચાર્ય બ્રહ્મ, ઉપદેશ બ્રહ્મ. યાદ રાખો આ વસ્તુ, મનમાં રાખવાની, બહાર કહેવાની ક્યાંય જરૂર નથી કશું કોઈને. આપણે મનમાં રાખી મૂકવાનું કે એક જ સત્ય વસ્તુ છે, અને સત્ય એને કહેવાય કે જેનું જે કદી નહોતું, જેનો બાદ થાય ભવિષ્યમાં કે ભૂતકાળમાં બાદ થયેલો હોય, એ વસ્તુ સત્ય હોય જ નહીં. એટલે અત્યારે જેમાં હું ભાગ પાડું છું એ વસ્તુ પહેલા નહોતી અને ભવિષ્યમાં નહીં હોય. જગત નહોતું, ભવિષ્યમાં નહીં હોય, અત્યારે ભલે રહ્યું, ભવિષ્યમાં નહીં હોય, પ્રલય થશે. જીવ નહોતો, સમજ, તમે તો કહેતા હતા જીવ તો અનાદિ છે. હા, પણ જીવ જે છે અનાદિ છે, પણ એ જીવપણું જતું રહે ને. જો આવું બ્રહ્મ છે હું જાણું, તો જીવપણું ભવિષ્યમાં જાય કે ના જાય? જાય, બસ પછી નહીં હોય. શાસ્ત્રો એ પણ અવ્યક્ત બની જશે, અત્યારે છે એમ દાખલા તરીકે અવ્યક્ત બની ગયા. એટલે બધું આ જગત, જીવ, બધું, શાસ્ત્રો, આ બધું અવ્યક્ત, વ્યક્ત, અવ્યક્ત, વ્યક્ત થયા જ કરવાનું છે. અવ્યક્ત એટલે જાણે જતું રહ્યું, વ્યક્ત થયું એટલે જાણે કે છે. એટલે વાસ્તવની અંદર બ્રહ્મથી અન્ય જેમાં આપણે વિભાગ કરીએ છીએ, બ્રહ્મના જ વિભાગ કરીએ છીએ. આ એક જ બ્રહ્મના જાણે આપણે વિભાગ કરીએ છીએ બધા, જીવ, જગત અને ઈશ્વર. એ બધી વસ્તુઓ વાસ્તવની અંદર ખરેખર આ પ્રકારની છે, જેનો બાદ થાય છે, માટે મિથ્યા છે. સત્ય તો પછી મિથ્યા હોય તો ત્યાં સત્ય રહેલું હોવું જોઈએ. બ્રહ્મ જીવપણું બાદ થાય છે, મિથ્યા, એને બદલે સત્ય. ઘડાપણું છે અત્યારે, બાદ થઈ જશે, ભાગી નાખો તો, પણ માટી નહીં, એ રીતે ગણવાનું. સમજી ગયા? એટલે આ રીતે જ્યાં જ્યાં મિથ્યા ત્યાં જ સત્ય હોય, નહીં તો મિથ્યા સંભવી જ ન શકે. ઘડો સંભવી જ ન શકે, સર્પ સંભવી જ ન શકે રજ્જુ વગર. એટલે જ્યાં સર્પ, મિથ્યા સર્પ હોય ત્યાં જ સત્ય. એનીવે ચાલો, એટલે આ જીવ, જગત અને ઈશ્વર જે છે એ જાણે કે વિભાગ, શેમાં? બ્રહ્મમાં જાણે કે. શેના થકી આવા વિભાગ પણ થયા કેવી રીતે? આવા જાણે કે વિભાગે માયા, માયાને કારણે. અને માટે બ્રહ્મ અને જીવ જગત ઈશ્વરની અંદર બ્રહ્મને આપણે પારમાર્થિક સત્ય કહ્યું, જીવ જગત ઈશ્વરને પણ આપણે સત્ય કહ્યું, પણ વ્યવહારિક સત્ય કહ્યું. કારણ કે જાણે કે પણ છે તો ખરું સ્વામીજી, જાણે કે જીવ છે તમે કહો છો, જાણે કે જગત છે, તો પણ છે તો ખરું જ ને? હા, તો સત્ય, પણ જાણે કે સત્ય છે, એને જાણે કે છે. ઘડો છે તો ખરો, પાણી ભરો જ છો, માટે ના નથી એવું તો બોલાય જ નહીં. ઘડો શૂન્ય છે એવું તો બોલાય જ નહીં આપણાથી. પણ ઘડા અને માટીમાં માટીને જાણે કે પારમાર્થ, આપણે પારમાર્થિક સત્ય કહી દેવાનું ઉદાહરણ પૂરતું, અને ઘડાને વ્યવહારિક સત્ય, ઓછું ઓછું સત્ય, થોડું વ્યવહારમાં ઉપયોગી એવું સત્ય. ઘડો વ્યવહારમાં ઉપયોગી, પાણી વગેરે ભરવા માટે, અથવા એની સાથે જ્ઞાન વ્યવહાર, તમે આ ઘડો છે એવું કહી શકો, આ ઘડો છે એવો જ્ઞાન વ્યવહાર, કર્મ વ્યવહાર, પાણી ભરવું વગેરે, આ બધો વ્યવહાર જેની સાથે થાય એ, એટલે એને આપણે સત્ય કહીએ, કારણ કે વ્યવહાર કરીએ છીએ માટે એને, પરંતુ એ વ્યવહારિક સત્ય કહેવાય. પરંતુ ખરું વાસ્તવિક રીતે જે કદી એ ઘડાનું અસ્તિત્વને ભાસવા પણ જેને કારણે છે, અને જે કદી જવાનું જ નથી, એ તો પેલી માટી જ છે. માટે માટીને છેવટનું સત્ય આપણે કહીએ એમાં ઉદાહરણની અંદર. અને આ રીતે આ માયા થકી એ વસ્તુ આચાર્ય કહી રહ્યા છે આ 1-5 શ્લોકની વચ્ચે, કે આ બ્રહ્મ જગતનું કારણ છે, માયા થકી એ જગતનું કારણ બને છે, જીવ જગત ઈશ્વરના રૂપમાં જાણે કે બ્રહ્મ વહેંચાય છે. અને પછી આગળ વાત કરે છે, આ ત્રણ વસ્તુમાં વિભાગ થયા પછી બ્રહ્મા જાણે કે આ ત્રણે ત્રણને
આ સપ અસ્તિત્વ પ્રદાન કરે છે વગેરે વગેરે. અને એ બ્રહ્મા પછી આ વાસ્તવની અંદર આ જીવ જે છે એના સાક્ષી રૂપે રહેલો છે, ઈશ્વરના સાક્ષી રૂપે રહેલો છે. જગતના સાક્ષીઓ બોલવાનો અર્થ નથી, આ જીવને ઈશ્વર જે છે, જે જાણે કે બ્રહ્મ જ જાણે કે આ જીવ જગત ઈશ્વરના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે, ત્રણેને અસ્તિત્વ પ્રદાન કરે છે, એ જીવ અને ઈશ્વરના સાક્ષી રૂપે આ બ્રહ્મ રહેલું છે. એટલે સાક્ષી રૂપે રહેલું છે અર્થાત આ જીવનું અસ્તિત્વ કે ઈશ્વરનું અસ્તિત્વ બ્રહ્મને કારણે છે. અને બ્રહ્મ વાસ્તવમાં એ સત સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ જ અસ્તિત્વ છે, જેના થકી જીવનું અસ્તિત્વ છે. જીવનું અસ્તિત્વ પરતંત્ર છે, ઈશ્વરનું અસ્તિત્વ પરતંત્ર છે, પરંતુ એ બંનેને અસ્તિત્વ જેને કારણે છે એ બ્રહ્મ પોતે અસ્તિત્વ સ્વરૂપ છે, જેને આપણે સત સ્વરૂપ કહીએ અથવા સત્યમ કહીએ. એટલે આ રીતે બ્રહ્મ આ એકથી પાંચ શ્લોકની અંદર જે કહેવાનું છે આ જ પ્રકારે છે કે બ્રહ્મ જે છે આ રીતે ત્રણ વિભાગમાં જાણે કે વહેંચાય છે અને જીવ અને ઈશ્વરના સાક્ષી રૂપે રહેલો છે. બ્રહ્મ જાણે કે જીવ આ જીવમાં સાક્ષી રૂપે પ્રવેશે છે. આ બધું ખાલી બોલવા માટે આ બધું, એટલે આ તો પ્રવેશે છે. એટલે સ્વામીજી મારે જોવું છે હવે કેવી રીતે આમ પ્રવેશ, એવું બધું નહીં, ખાલી આ તો કહેવા પૂરતું. અને એમાં પેલો પેલો ગૃહ પ્રવેશ કરીએ ને એવી રીતે અહીંયા જાણે કે બ્રહ્માએ ઘરમાં પેલું આ આ આ જીવમાં પ્રવેશો સાક્ષી રૂપે, એવું બધું કશું વિચારતા નહીં. એવું કોઈ પ્રોસેસ, એવી કોઈ પ્રક્રિયા નહીં. એટલે આ ત્રણેયનું જાણે કે સર્જન કર્યા પછી આ આ બસ આ ત્રણેયનું સર્જન થયું આ રીતે. ત્રણેયનું આવું મિથ્યા સર્જન થયા પછી જે આખી આખો જે શું જેને કહીએ આપણે નાટક શરૂ થયું. એકવાર જીવ જગત અને ઈશ્વર આવ્યું એટલે નાટક શરૂ થયું. વિદ્યાર્થીને કહે છે કે આ ત્રણની અંદર જગત જે છે એને કોઈ મુશ્કેલીઓ નથી, અર્થાત સંસાર કેવી રીતે ઉત્પન્ન થયો એ બતાવી રહ્યા છે. નાટક એટલે સંસાર અહીંયા, કે એકવાર જીવ આવ્યો ઈશ્વર ને જગત એટલે પછી આ સંસાર મુશ્કેલીઓ શરૂ થઈ. કોને મુશ્કેલીઓ, ત્રણમાંથી કોને મુશ્કેલી પડે છે? એટલે કહે છે જગતને તો કોઈ મુશ્કેલી જ નથી, કારણ કે જગત જડ છે. જડ વસ્તુ હોય એને કદી અનુભવ જ ન થાય તો પછી ક્યાંથી એને મુશ્કેલી હોય? જેમ કે મેં તમને કહ્યું ને કે આ પેનને કોઈ મુશ્કેલી નથી, હું હમણાં આ અહીંથી આમ જે ફેંકું તો પેન કોઈ ફરિયાદ ન કરે કે મને ફેંકો છો, મને વાગશે તો ફ્રેક્ચર થઈ જશે તો પછી તમે દવા કરાવશો, એવું બધું આવું કંઈ બોલે નહીં. એટલે જડ વસ્તુ છે જેને કદી અનુભવ જ ના થાય એને જડ કહેવાય, જેને પોતાને કશો અનુભવ જ ન થાય. આના માટે જગત જડ છે માટે એને કોઈ ફરિયાદો નથી, એને કોઈ સમસ્યા નથી. ઇન શોર્ટ એને કોઈ સમસ્યા નથી. અને ઈશ્વર પણને પણ કોઈ સમસ્યા નથી, બહુ લકી છે. કારણ કે આ માયાની આવરણ શક્તિ જે છે ને એ માયા થકી બ્રહ્મમાં જીવ જગત ઈશ્વર આવ્યા, પરંતુ એ માયા ઈશ્વરને કોઈ રીતે માયાની આવરણ શક્તિ એ ઈશ્વરને કોઈ રીતે ઢાંકી શકે નહીં. ઇનફેક્ટ માયા ઈશ્વરને આશ્રિત છે અને માટે માયાનો પ્રભાવ ઈશ્વર પર પડે નહીં. બસ માટે એનો અર્થ એવો થયો કે ઈશ્વર પર જો માયાની આવરણ શક્તિ કામ ન કરતી હોય તો ઈશ્વરને પોતાનું સ્વરૂપ બ્રહ્મ છે, હું વાસ્તવમાં બ્રહ્મ છું ખબર છે, માટે કોઈ સમસ્યા જ નથી. ખરેખર એ ઈશ્વર તો જાણે છે કે આ જીવ અને જગત બંને વાસ્તવમાં એ તો મારાથી અભિન્ન વસ્તુ છે. જીવ જગત અને ઈશ્વર નામનું દ્વૈત નથી, એવું એને જ્ઞાન છે. હું અદ્વૈત બ્રહ્મ છું એવું ઈશ્વરને જ્ઞાન છે, કારણ કે માયાની આવરણ શક્તિ ઈશ્વર પર કામ કરી શકતી નથી. માયા ઇનફેક્ટ ઈશ્વરને આશ્રિત છે અને માટે એ વાસ્તવમાં એના પર એનો પ્રભાવ નથી. કે આ ત્રણેય અર્થાત હું ઈશ્વર અને આ જીવ અને જગત આ બધી વસ્તુઓ એક વ્યવહારિક સત્ય છે, મિથ્યા વસ્તુ છે. ખરેખર તો હું બ્રહ્મ છું, જીવ પણ બ્રહ્મ છે, જગત પણ બ્રહ્મ છે અને હું બ્રહ્મ છું. આ વાસ્તવમાં જીવ જગત મારી જ અભિવ્યક્તિ છે વગેરે વગેરે વગેરે. અને માટે એને કોઈ સાંસારિક સમસ્યાઓ નથી, એને અપૂર્ણતા લાગતી જ નથી. સંસાર એટલે અપૂર્ણતા, ઉણપ લાગવી, જીવનમાં અભાવ લાગવો, આપણે બધાને આવું છે ને, સખત અભાવ, હંમેશા અભાવ લાગે, લાગણીનો અભાવ લાગે, વસ્તુનો અભાવ લાગે, આપણા જીવનમાં સતત અભાવ જ લાગે. ગમે એટલું હોય પણ કોઈ જાણે અભાવમાંથી છૂટીએ નહીં. આપણને જીવનમાં બહુએ લોકોએ લાગણી બતાવી હોય આપણા તરફ, પણ તોય સતત આપણને અભાવ જ લાગે. જે વ્યક્તિ સતત આપણને લાગણી દેખાડતી હોય એના આપણા તરફ એની લાગણી બતાવતું હોય, એકવાર ન બતાવી શક્યો એની પોતાની કોઈ સમસ્યાને કારણે,
તો એ આપણને તરત અભાવ લાગે. એટલે આ જીવ એવો છે, બિચારો ઊણો જ છે, ઈશ્વરને આવી કોઈ ઉણપ ન લાગે. જાણે છે હું તો પૂર્ણ બ્રહ્મ છું, એટલે ઉણપને કારણે જ બધી સમસ્યાઓ છે. ઉણપને કારણે જ રાગદ્વેષ છે, સમજો આ વસ્તુ. ઉણપને કારણે, ઉણપમાંથી છૂટવાની ઈચ્છા જન્મે. ઊણો છું એવું થયા કરે, હું ઊણો છું, અધૂરો છું એવું થાય, એટલે પછી ઈચ્છા જન્મે અધૂરપને પૂરી કરવાની. અને એ અધૂરપની એ ઈચ્છા પૂરી કરવા માટે કર્મ, અને કર્મફળને આપણે નિષ્કર્મ સિદ્ધિ બધું બહુ જોયું. આ બધી વસ્તુ ઇન શોર્ટ આખા બધા સાયકોલોજીકલ પ્રોબ્લેમનું કારણ આ ઉણપ છે, જે વાસ્તવિકતા નથી ખરેખર. તો જીવને પણ ઉણપ જે લાગે છે ખોટી જ છે, જીવે બ્રહ્મ જ છે, પૂર્ણ જ છે. પણ એની વે ચાલો, એટલે અજ્ઞાનને કારણે જીવને આ બધી સમસ્યાઓ છે. અજ્ઞાન એટલે બીજું કશું નહીં, માયાની આવરણ શક્તિ. એ માયાની આવરણ શક્તિ ઈશ્વરને પર કામ ન કરી શકે, માટે ઈશ્વરને અજ્ઞાન નથી. બસ આટલું. અને માટે જગતને કોઈ સમસ્યા નથી ને ઈશ્વરને સમસ્યા નથી. એટલે આ રીતે તો પછી સમસ્યા કોને છે? બિચારો બિચારો જીવ, જેના પર માયાની આવરણ શક્તિ કામ કરી ગઈ અને જીવને સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું, જીવને ખબર ન રહી કે હું તો બ્રહ્મ છું, અને માટે એનાથી ઉલટો ખ્યાલ ઉત્પન્ન થયો, હું અધૂરો છું, અપૂર્ણ છું વગેરે વગેરે. ને એમાંથી પછી બધું ઈચ્છા ને કર્મ અને કર્મફળ ને જન્મ મરણ ને બધું બધું આ રાગદ્વેષ. કર્મફળ ભોગવો એટલે તમને થાય જ કે આ સારું છે, આ વસ્તુ સરસ છે, આ નથી બરાબર, આનાથી દૂર રહો. અને આ વસ્તુ આપણા જીવનમાં હોય તો સારું, એને સાચવો, આ બહુ સરસ વસ્તુ છે, એને સાચવો. યોગક્ષેપ, અધૂરપમાંથી યોગ, કશું પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે અધૂરપને પૂરી કરવા માટે. જે પ્રાપ્ત કરો ને એમાં આપણને એને એ વધારે આપણને સારું લાગ્યું તો આપણે એને જાળવવાની ઈચ્છા જન્મે વગેરે. અને પછી એમાંથી આ કર્મફળમાંથી પાછા નવા પુણ્ય પાપ ને પાછું જન્મ ને મરણ ને ચક્કર, એનું નામ સંસાર. એટલે મૂળ તો અધૂરપને જ સંસાર કહું છું. તો હું અધૂરો છું એનું સમજી સંસારી કોને કહેવાય? જે એવું માને, હકીકત નથી માટે માને એમ મારે કહેવું પડશે. જે એવું માને કે હું તો અધૂરો છું, મારામાં ઘણું બધું ખૂટે છે, એનું નામ સંસારી. સંસારીના એટલે આપણે આપણે બિચારા ગૃહસ્થ લોકો આવું કહે, સમજો અમે તો સંસારી રહ્યા, પણ ખરેખર કે કુટુંબ કબીલો સંસારી નથી. સંસારી એટલે હું અધૂરો છું, બસ માગણી વાળો છું. એટલે આ રીતે આ વાસ્તવમાં માયાની આવરણ શક્તિ જે છે, ખરેખર એ માયા પોતે જ મિથ્યા વસ્તુ છે, માટે એની આવરણ શક્તિ મિથ્યા, અજ્ઞાન મિથ્યા જ છે ને. ચાલો એની વે, એટલે એને કારણે આવો ખ્યાલ જન્મે નહીં. તો પછી તમે કહો સમજી અજ્ઞાન તો સત્ય છે, માટે જીવ પણ સત્ય છે. અજ્ઞાનને કારણે બ્રહ્મ પોતાને જીવ માનતું હોય, પરંતુ અજ્ઞાન સત્ય હોય તો પછી જીવ પણ સત્ય છે એમ તમે મને કહેશો. એટલે હું કહું છું કે માયાની આવરણ શક્તિ મિથ્યા છે, અજ્ઞાન મિથ્યા છે, કારણ કે માયા જ મિથ્યા વસ્તુ છે, અને માટે જીવ પણ જ મિથ્યા છે, અને માટે દૂર થઈ શકે છે. સત્ય વસ્તુ દૂર ન થાય એનું મેં હમણાં કહી દીધી સત્યની વ્યાખ્યા, જે ક્યારેય જાય જ નહીં, જે કદી ગયું જ નહોતું, અત્યારે તો છે જ છે, ભવિષ્ય ભૂતકાળમાં નથી ગયું અને ભવિષ્યમાં એ નહીં જાય, એમ નામ સત્ય. તો હવે અજ્ઞાન સત્ય હોય તો પછી એ તો કદી જવાનું જ નથી, તો પછી આ જ્ઞાન શેના માટે પ્રાપ્ત કરવું? આપણે બધા જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કારણ કે આપણને ખાતરી છે કે આ અજ્ઞાન જતું રહેશે. જો જતું રહે તે સત્ય નથી, બસ. તો ભાઈ સત્ય નથી તો પછી શૂન્ય છે, શૂન્ય નથી નહીં તો તમે જો શૂન્ય હોય, અજ્ઞાન શૂન્ય હોય તો હું બ્રહ્મ છું કહેવું જોઈએ ને તમારે? પરંતુ તમે કહો છો કે હું તમને કહું તમે બ્રહ્મ છો, ત્યારે તમે કહો છો એ શું બોલ્યા? હું બ્રહ્મ નથી, હું તો જીવ છું, તો માટે અજ્ઞાન છે. તો પછી અજ્ઞાન છે તો પછી સત્ય છે, જો સત્ય હોય તો પછી એ જવાન નથી, તો પછી જ્ઞાન છે ને માટે મેળવવાનું? હવે સમજી ગયા? આવી વાત છે. એના મિથ્યા જે છે એવું એ ન કહી શકાય, અને નથી એવું એ ના કહી શકાય. મજા છે? બસ આટલું હોય ને તો મજા છે. આટલું જાણીએ ને કે આ જીવ પણ ખરેખર એક ખોટી જ વસ્તુ છે, એક ખોટો ભ્રમ જ છે. ખોટો ભ્રમ ના બોલાય, પણ ભ્રમ જ છે, માટે જશે. લોકો બિચારા એવા ત્રાસ પામી જાય છે, કેમ? કારણ કે આ સ્વામીજી એવા જીવ પણ ક્યારે જશે, ક્યારે? અરે પણ છે જ મિથ્યા.
પછી કે શું કરો ચિંતા કરો છો આટલી બધી? પણ શું તમારા માટે મિથ્યા હશે? અમારા માટે મિથ્યા નથી, સત્ય છે. તો પછી આ તો એટલે આ પહેલાં જાણો કે આ જીવ પણ જ મિથ્યા છે, કારણ કે અજ્ઞાન મિથ્યા છે. મિથ્યા છે એટલે ખરેખર છે નહીં, વાસ્તવિકતા નથી, નથી એવું એ નથી. કારણ કે સફળ થઈએ છીએ. ઓકે, એની એટલે આ રીતે વાસ્તવની અંદર આ એટલે મતલબ જીવપણું જે છે આ માયાની આવરણ શક્તિને કારણે છે, અને એ અજ્ઞાનને કારણે પછી આપણે હું જીવ છું એ સત્ય માનીએ છીએ. આપણે અજ્ઞાન મિથ્યા હોય તો જીવપણું મિથ્યા જ થઈ ગયું, તો પછી પ્રશ્ન જ ઊભો નથી થતો, તો પછી સત્ય વસ્તુ હું બ્રહ્મ છું એમ થઈ જાય. પરંતુ મારા માટે જીવપણું સત્ય છે, અને માટે એ શું થાય શું બસ એના કારણે બધું એકવાર તમે તમારી જાતને જીવ કહો ને પછી બધું તમને સત્ય લાગે. સ્વાભાવિક એટલે જગત સત્ય લાગે, ઈશ્વરે સત્ય લાગે, અને બધું સત્ય લાગે. અને જગત સત્ય લાગે એટલે પછી બધું જગત માથાનો દુખાવો બને, બહુ માથાનો દુખાવો બધા માટે બને જ છે. હું જીવ છું એકવાર આપણે થઈ ગયું ને પછી આ જગત આપણે, અને એમાં જીવ અને જગત સમાન સત્તાના લાગે એટલે દ્વૈત તો ખરું જ ખરું, પણ જગત છે ને બહુ મોટું ભાઈ, જગત ઘણું મોટું એટલે આપણે આપણે અને એને કારણે ભય ઉત્પન્ન થાય છે આપણને. જગતનો ઘણો ભય છે આપણને. એની પછી એ આપણે શું કરીએ પછી આ વાસ્તવમાં જીવપણામાંથી છૂટવા માટે કંઈક ને કંઈક માથાકૂટો કરીએ, જગતમાં બદલાવ લાવીએ. એટલે દાખલા તરીકે શરીર એ જગતનો ભાગ, શરીરમાં બદલાવ લાવીએ. શરીરમાં બદલાવ લાવ્યો એટલે શું? શરીર તમે એક જ વિચાર કરો કેવી મુશ્કેલી. જુઓ, શરીરમાં 5 કિલો વજન વધ્યું શરીરનું, હવે ઉતારવું હોય ને તો 9 નેજા આવી ગયા, ઉતરે જ નહીં. અને માંડ કંઈક રીતે ભૂખ્યા રહીને ઉતારીએ કોઈ જગ્યાએ, કોઈ પેલા પ્રોગ્રામ નેચરોપથીના પ્રોગ્રામમાં લોકો જાય, પેલા લોકો તમને ભૂખ્યા રાખે, આપણે પૈસા આપવાના એ આપણને ભૂખ્યા રાખે, અને પછી ભૂખ્યા રહેવાના આપણે પૈસા આપીએ. વિચારો તમે કેવી મજા છે. તો એ સ્માર્ટ લોકો કહેવાય કે આપણને ભૂખ્યા રાખે, એ લીંબુનો આખા દિવસમાં લીંબુનું શરબત આપે, નાળિયેરનું પાણી આટલું આપે, બાકી કે નહીં જમવાનું નહીં, બિલકુલ નહીં. અને અમે કહીએ એ બધા બીજી એક્સરસાઇઝો કરો, અને તમારું 10 કિલો વજન ઉતારે, પછી પાછા ક્લેમ કરે કે જુઓ તમે તમારું કેવું વજન ઉતારે આપ્યું, અને પૈસા 40-45 હજાર રૂપિયા લઈ એ જુદું પાછું. પણ તમે જાણો છો કે આ બદલાવ લાવવા માટે એકવાર વસ્તુ સત્ય માનીને પછી તમે બદલાવ લાવવા માટે લોહી લુહાણ થઈ જાઓ. શરીરમાં બદલાવ, શરીર જગતનો ભાગ, વાસ્તવ મિથ્યા વસ્તુ છે. શરીરનું અસ્તિત્વ જ મારે કારણે, ચાલો એ બહુ ચર્ચા નહીં કરું, પરંતુ એ શરીરમાં બદલાવ લાવવા, પરિવર્તન આજુબાજુના જગતમાં લોકોમાં બદલાવ લાવવા, કેટલા લોકો લોહી લુહાણ થઈ જાય છે. સ્વામીજી મારા પતિને મારે બદલવા છે, કોઈક મારા પત્નીને મારે બદલવા છે, કોઈક મારા સાસુ સસરા, બધાને બદલાવ બદલાવ લાવો, કારણ કે એ જેવા છે એવા હું સ્વીકારી નહીં શકું. કેમ? કારણ કે બધા સત્ય છે અને બધા મારા પર અસર પહોંચાડે છે. જીવ વિચાર કરો તમે, હું એકવાર કહું કે હું જીવ છું એટલે કેટલો ઇનસિગ્નિફિકન્ટ એકદમ, અને આ જગત બાપ રે કેવડું મોટું, અને એની સતત મારા પર અસર થાય એટલે હું એના બદલાવ લાવવા પરિવર્તન કરું. આનું નામ સંસાર. આખું જીવન જતું રહે માણસ, એને એમ છે કે હું જગતમાં બદલાવ લાવીને જગતને જે છે ને એને એને એનો કંટ્રોલ લાવી દઈશ, મારા જગત પર મારો કંટ્રોલ આવશે. એ એક મગતરું જે છે, એક નાનું મગતરું, એને એ આ રીતે આખા આ જગતને મહાત કરવા માગતું હોય, એ કયા પ્રકારનો મૂર્ખતા જ કહેવાય. માટે અજ્ઞાનને મૂર્ખપણું જ કહેવામાં, અજ્ઞાની વ્યક્તિને આપણે કહીએ કે મૂર્ખ છે એમ કહીએ એનું આ વસ્તુ. કારણ કે હું અલગ છું અને આ જગત અલગ છે. હું સત્ય છું, જીવ સત્ય છું, જગત સત્ય છે, પતી ગયું. અને હું છૂટવા માટે, અધુરપમાંથી છૂટવા માટે આ બધી માથાકૂટો ચાલે. આનું નામ સંસારીનું જીવન. એનીવે એટલે વસ્તુ જો જાણી લે કે પારમાર્થિક દ્રષ્ટિએ મારાને જગતમાં કોઈ ફેર જ નથી, હું બ્રહ્મ છું અને સમગ્ર જગત મને અધીન છે, જગત બ્રહ્મ છે એવું કહેવા કરતાં હું બ્રહ્મ છું ને આ જગત નામની કોઈ વસ્તુ નથી, જગતના જે કંઈ છે બધી મારી જ અભિવ્યક્તિ છે, જગતમાં જે કંઈ જણાય છે, જગતનું જે કંઈ અસ્તિત્વ છે મારે કારણે છે, જગત મિથ્યા છે, આ નામ મિથ્યા છે, તો ભાઈ જગતની વ્યવહારિક સત્તા રહી નહીં, જગત પારમાર્થિક રીતે વાસ્તવમાં બ્રહ્મ જ બની ગયું.
તો પછી ખરેખર અને આ નામરૂપ જે છે જેની તમને બહુ અસર પહોંચતી હતી એ વસ્તુ મિથ્યા થઈ ગઈ. પણ ચાલો એનીવે, એટલે આ રીતે જેવી રીતે તમે આનું માટે ઉદાહરણ અપાય છે કે જેવી રીતે સ્વપ્નમાં તમે સ્વપ્નની અંદર હોવ ત્યારે સ્વપ્ન જગત કેટલી બધી અસર પહોંચાડે તમને. વિચાર કે હું જંગલમાંથી જઈ, સ્વપ્નની અંદર કે હું એક શરીર ધારી જંગલમાં જઈ રહ્યો છું અને આ જંગલની અંદર ઘણા બધા હિંસક પશુઓ છે અને એ બધાનો સતત ભય, આ બધું અને બધા હિંસક પશુઓને મારી નાખું તો પછી બિલકુલ અભય બની જાઉં સ્વપ્નની અંદર, એવું બધું વિચારતા હો અને ખરેખર એટલું વિચારતા ધન સામેથી એક આવી ગયો વાઘ અને ચીસ પાડીને આપણે ઊભા થઈએ, બસ આટલું જ કરવાનું હતું, વાઘને મારવાની જરૂર હતી જ નહીં. બધા એક વાઘને નહીં ને બધા વાઘને મારવાની જરૂર નથી અને જંગલનો નાશ કરવાની જરૂર નથી ભયમાંથી છૂટવા માટે, કશું જ કરવાની જરૂર નથી. થઈ ગયું, જાગ્યા, પતી ગયું. એટલે સમગ્ર સ્વપ્નમાં રહેલું જંગલ, સ્વપ્ન જગત જ ઇન શોર્ટ, એ સ્વપ્ન જગતને મિથ્યા કરી નાખવાની જરૂર હતી. સ્વપ્ન જગતનો નાશ કરવાને બદલે પદાર્થોનો, સ્વપ્ન જગતના પદાર્થોનો નાશ કરવાને બદલે સ્વપ્ન જગત કેવળ મિથ્યા છે, વ્યવહારિક છે. વ્યવહારિક તો ના બોલીએ આપણે, પણ તો ચાલો હમણાં માન એવા શબ્દો વાપરો. સ્વપ્ન જગત વ્યવહારિક છે અને હું પારમાર્થિક સત્ય છું, જાગ્રત પુરુષ પારમાર્થિક સત્ય છું, એ તો વ્યવહારિક છે, મારા કરતાં ઓછી સત્તા છે, મિથ્યા છે વગેરે, એ પ્રકારે જાણો તો કામ પૂરું થઈ ગયું. એટલે આ જગતને મહાત કરવાનું વાત જવા દો, લોહી લુવાણ થવાની વાત જવા દો, લોકોમાં બદલાવ લાવવાની વાત જવા દો, તમારા શરીર મન બુદ્ધિમાં બદલાવ લાવવાની વાત જવા દો. છેવટે તો ખરેખર એવું છે, કશામાં પરિવર્તનની જરૂર નથી. તમે શા માટે સાધન ચતુષ્ટય સંપત્તિ કર્મયોગને અંતઃકરણ શુદ્ધિની વાતો કરો છો? કંઈ કમશે, કંઈ કમશે તમારા મનને આ જ્ઞાનમાં પ્રવૃત્ત કરી શકો. જ્ઞાનમાં જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે મન વિરોધ ન કરે, મન પોતાના અવરોધો ન ઠાલવે, એટલા પૂરતું એ પ્રશું જેને કે વર્કિંગ. બસ મનની આ પ્રકારની એક સ્થિતિ કે જે આપણને જ્ઞાન દરમિયાન અનુકૂળ રહે, મન બસ એનું નામ અંતઃકરણ શુદ્ધિ. અંતઃકરણ શુદ્ધ કરવું એટલે જાણે કે આટલો રાગ ન જોઈએ સ્વામીજી, આટલો દ્વેષ નથી મજા આવતી, કદ હજુ છે સ્વામીજી કોણ કહે છે, પણ તમે એના પર સતત આટલો બધો લોહી લુવાણ થાવ. મન તમારું કંઈ કમશે તમને સાથ આપે જ્ઞાન પ્રાપ્તિમાં. મન સાધન છે જ્ઞાન માટેનું અને એ સાધન કોઈ પોતાના અવરોધો વચ્ચે ન નાખે, હવનમાં અડકા ન નાખે, એટલા પૂરતું અંતઃકરણ શુદ્ધિની જરૂર, એટલા પૂરતું રાગ દ્વેષને નિયંત્રણમાં લાવો, એમ બસ આટલું જ છે. છેવટે તમે ગમે એટલું શુદ્ધ મન હશે ને તો એને મિથ્યા જ કહેવું પડશે, એ છેવટે તો મિથ્યા જ કહેવાનું છે. ગમે એટલી તમે સાવરણીનો શણગાર કરશો, કરે લોકો, ઘણા લોકો સાવરણીને શણગાર કરે, હા સાવરણીની પર પેલી ઘૂઘરીઓ બાંધે ને ફલાણું કરે, ગમે એ કરશો, કચરો વાળ્યા પછી સાવરણી તમારે એ ખૂણામાં નાખવાની છે, યાદ રાખજો. તમે નહીં શણગારો કે શણગારો, છેવટ ના સ્વામીજી મેં બહુ શણગારી છે તો હું મારા સ્ટડી ટેબલ પર એને મૂકું, નહીં ચાલે, મનને મિથ્યા કહેવું જ પડશે. હું તો નહીં કહું તો ભૂલી જાઓ મોક્ષ, હું ચૈતન્યથી અન્ય સર્વ મિથ્યા છે, એ શરીર હોય, મન હોય, પ્રાણ હોય, બુદ્ધિ હોય કે મારા બાળકો હોય, કે બધું મિથ્યા જ છે. ઇન શોર્ટ કહેવાની કોઈને કશી જરૂર નથી, પણ જાણવાનું છે. જેવી રીતે સ્વપ્ન જગતની અંદર બહુ બધું મેં સરસ સરસ નિર્માણ કર્યું, પણ બહાર આવવાનું જ છે તમારે, અને સ્વપ્ન જગતને મિથ્યા કહેવું જ પડશે, છૂટકો જ નથી. ના ના, સ્વપ્ન જગત તો બહુ સત્ય છે. તો પછી લોકો આપણને મૂર્ખ કહેશે, જાગ્રતમાં આવીને પાછું પણ હું કહું કે મેં કાલે બધું જોયું એ તો બધું સત્ય જ છે, તો લોકો કહેશે કે ભાઈ હવે એને ક્યાંક દાખલ કરો આ વ્યક્તિ, કેવું જ પડે ને. એવું છે, જાગવાની જરૂર છે, વસ્તુઓનો બદલાવ લાવવાની જરૂર નથી. આ વેદાંત શાસ્ત્ર આટલું કહે છે, નથિંગ ટુ ચેન્જ ઇન ધ ક્રિએશન, કશું બદલાવ લાવશો નહીં. પૂર્ણ મદહ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણ મુદચ્યતે,
આ પૂર્ણ છે ને તે આ પૂર્ણ છે એટલે આ જગત પૂર્ણ છે. અદહ એટલે હું, અદહનો અર્થ થાય છે અહમ, અદહ એટલે આમ તો તે, પરંતુ તે એટલે અહમ. એ અત્યારે ચર્ચા નહીં કરું, પરંતુ એટલે આ જગત પૂર્ણ છે, હું પૂર્ણ છું, એ પૂર્ણમાંથી પૂર્ણ આવેલું છે અને માટે પૂર્ણ જ છે, અને પૂર્ણમાંથી પૂર્ણ જાય તો એ પૂર્ણ જ રહેશે, મતલબ કશું છે જ નહીં. એક બ્રહ્મ છે એ વસ્તુને જાણી લો, એનું નામ જાગવું. તમે પારમાર્થિક સત્ય છો, આ જેના પર સમગ્ર જગત ઉભેલું છે. જે કઈ જગતની અંદર તમે છે 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 કરો છો, એ છે વાસ્તવમાં બ્રહ્મ છે. એ છે પણ કાઢી લો તો વસ્તુ છે ક્યાં, બરાબર? અને માટે જાગવાની જરૂર છે. યાનિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. જગતમાં શરીર મન બુદ્ધિમાં પરિવર્તન સતત લાવનાર વ્યક્તિ સંસારી છે, અને આ બધું મિથ્યા છે, અને હું બ્રહ્મ ચૈતન્ય જ કેવળ સત્ય છું એવું જાણનાર જ્ઞાની છે. આટલો ભેદ છે. કોણ જીતશે સ્વામીજી, સંસારી જીતે કે જ્ઞાની? તમે મને કહો, તમે જ મને કહો. કોણ છૂટશે આ દુઃખમાંથી, જે હજુ પેલા સ્વપ્ન જગતમાં રહી અને લોહીલુહાણ થાય તે મારવાનો મરવાનો પ્રયત્ન કરે એ સાચો, કે જાગી જાય એ સાચો? કોણ સાચો? પ્રેક્ટિકલ કોણ? વેદાંત સ્વામીજી પ્રેક્ટિકલ નથી. વેદાંત જેટલું પ્રેક્ટિકલ કશું નથી. જાગી જનારો પ્રેક્ટિકલ ને સ્માર્ટ વ્યક્તિ છે. સ્વપ્ન જગતની અંદર અથડાતો કૂટાતો લોહીલુહાણ થતો અને બીજાને લોહીલુહાણ કરતો પ્રેક્ટિકલ નથી. આટલી વસ્તુ છે. મારા શબ્દો તમને કદાચ જરા કદાચ આકરા લાગતા હોય તો એમાંથી આકરા પણ કાઢી લેજો, પણ આ સત્ય વસ્તુ છે. કોઈ પણ વેદાંતી આચાર્ય કોઈ પણ આ જ કહેશે, પંપાળશે નહીં. પંપાળવું એટલે મિથ્યા વસ્તુને પંપાળવા, બરાબર છે? સમજો, આ સત્ય વસ્તુ છે. એટલે જગાડવા માટે ક્યારેક આચાર્ય આવા શબ્દો વાપરતા હોય છે, પરંતુ એનો આશય કેવળ તમારી લાગણીને ઠેસ પહોંચાડે કેવી નથી, પરંતુ લાગણીના સ્તરે રહેશો ને તો જીવનમાં સત્ય નહીં સમજાય. 1+1=2 એમાં 1+1=3 એવી લાગણી કામ નહીં કરે. લાગણી લાગણીના સ્તરે, બરાબર છે? પરંતુ જ્ઞાનની અંદર એ બુદ્ધિનું જ્ઞાન જે છે ને બુદ્ધિના સ્તરે છે, લાગણીઓ મનના સ્તરે છે. એટલે આપણે અત્યારે બુદ્ધિના સ્તરે રહીને વિચાર કરીએ છીએ સત્ય શું છે, મિથ્યા શું છે. ભલે પછી આપણે એ સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરતા આપણને સમય લાગે એ જુદી વસ્તુ છે, એનો એ પ્રશ્ન નથી. પરંતુ અત્યારે હું લાગણીના સ્તરે જે કંઈ કરી રહ્યો છું એ બધો વ્યવહાર જ છેવટે મને વાસ્તવમાં એ મને કલ્યાણ તરફ લઈ જશે વસ્તુ નથી. એટલે આ આ પ્રકારે આ પહેલા 5 શ્લોકોની અંદર વાસ્તવની અંદર આ જીવ જગતની ઈશ્વર જે છે એનો વિભાગ માયા થકી છે એમ કહ્યું, અને તો પછી વાસ્તવની અંદર ઈશ્વરે મિથ્યા છે ને જગત જીવ પણ મિથ્યા છે, પણ તો પછી હવે મારે કરવું શું? લો, મારે બ્રહ્મ છે જાણવું શું? તો હવે એ જે ઈશ્વર તમારાથી ભિન્ન છે એને ભજો, એને ભજો. હા, હવે ભજવાની વાત આવી, વળી ભક્તિની વાત આવી, વળી લાગણીની વાત આવી. હા, હવે લાગણીની વાત આવી. મન તમારું તૈયાર નથી, આ મેં જે કહ્યું એના માટે મન તૈયાર નથી. કશો વાંધો નહીં, ચિંતા નહીં, મનને તૈયાર કરો. આ સત્યને ઝીલવા માટે મનને તૈયાર કરો. તૈયાર કરવા માટે ઈશ્વરને જ ભજવો પડશે, જે ઓલરેડી મુક્ત છે, અને જેનામાં શક્તિ છે એ મુક્ત હોય તેથી આપણને મુક્ત કરે એવો કોઈ નિયમ નથી સંસારમાંથી. કોઈ મુક્ત હોય તેથી આપણને મુક્ત કરે એવો નિયમ નથી, પણ ઈશ્વર સર્વશક્તિ છે, સર્વજ્ઞ છે, અને મતલબ એ શક્તિમાન છે. અને આ વસ્તુ ભગવાને નવું કહ્યું ત્યાં ભગવદ્ ગીતાની અંદર કે મારા અનુગ્રહને કારણે જ એ વ્યક્તિનામાં જ્ઞાનવૃત્તિનો ઉદય થાય છે, અને માટે એ ઈશ્વરને ભજો. તમે તમને તમારી જાતને એક જીવ માનો છો અને એ જીવ પણ મિથ્યા છે એવું હજુ સમજી નથી શકતા, તો કંઈ નહીં, હું સત્ય છું, તો પછી ઈશ્વરે સત્ય છે, તો ઈશ્વરને ભજો. અને માટે જ્યારે મન તૈયાર થશે ઈશ્વરના અનુગ્રહને કારણે, છેવટે અનુગ્રહ જ છે, પણ હું ભજું એ તો મારું પુણ્ય છે. હા, તે તમારું પુણ્ય, પણ એ કહેવાય અનુગ્રહ ઈશ્વરનો. કેપ કેપ મારું કમાણી હોય એનો એનો એ એનો એ કર્મફળદાતા છે.
કયા કર્મથી કેટલું પુણ્ય થયું ને પુણ્યથી કેવા પ્રકારનું ફળ મળવું ને બધું એના હાથમાં જ, ભાઈ આપણા હાથમાં કશું છે નહીં, જીવના હાથમાં નથી. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, ભગવાને સ્પષ્ટ કહી દીધું તારી બાઉન્ડ્રી તું જાળવ, મારી બાઉન્ડ્રીમાં તું પ્રવેશ ન કરીશ. કર્મણી એવા તવ અધિકાર, મેં તને મનુષ્ય દેહ આપ્યો ને માટે તારામાં ફ્રી વિલ, કર્મ કરવાની ક્ષમતા, નહીં કરવાની, બીજી રીતે કરવાની બધી છૂટ મેં તને આપી. કર્મ કરવા માટે મેં તને સ્વતંત્રતા આપી, એનો અર્થ એવો નહીં કે કર્મફળ માટે તું સ્વતંત્ર બની જાઉં, એ મારા હાથમાં છે. મા ફલેશું, ફળની અંદર તું સ્વતંત્ર, તારું જ્યુરિસ્ડિક્શન નહીં, તારો અધિકાર ક્ષેત્ર નથી, એ મારું અધિકાર ક્ષેત્ર છે. અને માટે ભલે હું કર્મ કરું આ રીતે એને ભજવાનું, અને પુણ્ય વગેરે ઉત્પન્ન થાય જરૂર, પણ એ કયા પુણ્યનો કઈ રીતે થવું, ક્યારે આવવું અને કયા રૂપમાં આવવું ને બધું એ ઈશ્વરનું ક્ષેત્ર છે. અને માટે એના તરફથી આવે છે એવું જ ગણીને આપણે ઈશ્વરનો અનુગ્રહ કહીએ છીએ. ઈશ્વરનો અનુગ્રહ નામનો, ઈશ્વર પાસે અનુગ્રહના કોઈ પેકેટો નથી, ભોગીલાલની મીઠાઈઓના પેકેટોની જેમ, યાદ રાખજો. આપણું જ પુણ્ય છે, પરંતુ એ પુણ્યનો કેવી રીતે, ક્યારે આવવું, કયા રૂપમાં આવવું, બધી વસ્તુ ઈશ્વરના હાથમાં છે. માણે ઈશ્વરને ભજો, જાણે કે તમે તમારી જાતને જીવ પણ સત્ય માનો છો તો ઈશ્વરે સત્ય જ છે. ભલે વાસ્તવમાં બંને એક જ બ્રહ્મ હોવા છતાં પણ માયા થકી જીવ ઈશ્વરનો વિભાગ છે છતાં પણ નથી સમજાતું, તો કંઈ ચિંતા નહીં, કોઈ પ્રશ્ન જ નથી. અને માણે ઈશ્વરને ભજો અને મન તૈયાર થશે બસ, તો પછી એ જ ઈશ્વરના અનુગ્રહથી આ વસ્તુ સમજાઈ જશે કે જીવ અને ઈશ્વર વચ્ચે, ભગવાન જ કહેશે મારા અને તારા વચ્ચે ભેદ નથી, એ સમજાવશે, જ્ઞાન વૃત્તિનો ઉદય થશે. ચાલો, અને આ રીતે પહેલે એમના માટે પહેલાં જિજ્ઞાસા ઉત્પન્ન થશે, આચાર્યની પ્રાપ્તિ થશે. આ બધું ઈશ્વર જ કરે ને, ઈશ્વર જ કરે. અને છેવટે જ્ઞાન પ્રાપ્ત થશે, મનની અનુકૂળતા, અવરોધો બધું દૂર કરશે, બધું પછી એનું જ કામ છે. છેવટે આપણું કામ આટલું છે, પ્રેયર. એટલે હંમેશા પૂજ્ય સ્વામીજી કે બે વસ્તુ હોય જીવનની અંદર, એક છે શ્રવણ વગેરે કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, બીજી બાજુ પ્રેયરફુલ લાઈફ, પ્રાર્થનામય જીવન, અર્થાત આ પ્રકારનું પવિત્ર જીવન જેમાં ઈશ્વરને સમર્પણ કર્મયોગ દ્વારા હોય કે આપણી બીજી પ્રાર્થના હોય, પૂજા વગેરે, યજ્ઞ વગેરે જે પણ હોય, તો એ બંનેથી વાસ્તવની અંદર બંને રથના પૈડાથી છેવટે વ્યક્તિ પોતાના ધ્યેય સ્થાન પર પહોંચશે. એને આ રીતે જ્ઞાન પ્રાપ્ત થશે એટલે બહારનું જગત નહીં બદલાય. જે પહેલાં પત્ની કકળાટિયા હતા તો એ કકળાટિયા જ રહેશે, નેબર કકળાટિયા એ કકળાટિયા જ રહેશે, મારા શરીરની તકલીફો જે છે એ શરીરની તકલીફો જ રહેશે. આ જ્ઞાનથી શું ફાયદો થશે, ખાલી અહીંયા દ્રષ્ટિ બદલાઈ જશે, બસ આટલું જ છે. સત્ય વસ્તુ સત્ય સમજાઈ જશે અને મિથ્યા વસ્તુ જે છે મિથ્યા સમજાઈ જશે. જેવું છે એવું જ જગત રહેશે, લેશ માત્ર પરિવર્તન નહીં થાય, લેશ માત્ર નહીં. મારા શરીરમાં તકલીફો હશે, દાખલા તરીકે કમરની તકલીફ હશે, જ્ઞાન પ્રાપ્તિથી કમરની તકલીફ કદી નહીં જાય, કદાચ વધી ગઈ હશે, ઓછી નહીં થાય, કારણ કે ઉંમર જાય વધે, જ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં ગરડા થઈ ગયા તો વધી ગઈ તકલીફ, એવું જ થશે. સ્મૃતિશક્તિ જતી રહે ઓછી થઈ ગઈ હશે તો થઈ જ જશે. આ બધું સમજ, સ્મૃતિશક્તિ જ્ઞાનથી સ્મૃતિશક્તિ પાછી વધી જાય કશું પેર પડશે નહીં, ખાલી તમારી દ્રષ્ટિ બદલાઈ જશે કે આ બધું મિથ્યા છે, બસ આટલું જ થશે, કોઈ લેશ માત્ર પરિવર્તન નહીં થાય. એટલે લોકો આવું કહે છે કે જ્ઞાની જે છે એ જ્ઞાની જ્ઞાન પ્રાપ્ત થાય એટલે વાસ્તવની અંદર એનું શરીર વધારે સ્વસ્થ બની, કશું નહીં થાય, જેવું છે એવું જ રહેશે, કદાચ બગડશે ખરું પણ વધશે નહીં, મતલબ સુધરી નહીં જાય. અને ન પણ સુધરી જાય તો એ પર પ્રારબ્ધ, એ પાછું એ ઉતલું જ મિથ્યા, એ પ્રારબ્ધને આધારે છે. પણ જ્ઞાનથી પ્રારબ્ધમાં પરિવર્તન નહીં આવે, ખાતરી રાખજો, કોઈ પરિવર્તન નહીં આવે. મારા પત્નીનો સ્વભાવ બદલી જશે મારા જ્ઞાનના પ્રતાપને લીધે, બની શકે તમારી પોતાનું વર્તણૂક બદલાઈ ગઈ કે આ બધું મિથ્યા છે માટે તમે કકળાટ કરતા બંધ થયા અને એને કારણે પત્નીમાં પરિવર્તન આવે તો એ જુદી વસ્તુ છે. પરંતુ જ્ઞાનથી ખરેખર જગતમાં કોઈ પરિવર્તન ના આવે, જ્ઞાનથી તમારી જગત પ્રત્યેની દ્રષ્ટિમાં પરિવર્તન આવે, કારણ કે તમે જાગી ગયા. બસ જે કકળાટ સ્વપ્ન જગતનો ચાલતો હતો એ બધું હવે તમને જાગવાને કારણે મિથ્યા સમજાયો, બસ આટલું જ થયું, આટલું જ છે, બાકી કશું જ નહીં. પણ એનું તમે ઉદાહરણ આપો
શ્રીકૃષ્ણ ભગવાન આવ્યા, બરાબર છે, જ્ઞાની હતા એટલું તો માનીશું જ. તો શું જગતમાં પરિવર્તન આવ્યું? એ દુશાસન, એ જ કર, બધા એ જ કકળાટ, બધું આજુબાજુ ભયંકર કકળાટ, યાદવોનો કકળાટ, પોતાના કુળનો, પોતાના નજર સામે ભગવાનના આખા કુળનો સંહાર જોયો. કેવું એ લોકોની અંદર કેવા પ્રકારની યાદવાસ્થળી, આપણે બોલીએ છીએ ખરા, યાદવાસ્થળી, કેટલો કલહ. શું પરિવર્તન આવ્યું? કશું જ નહીં. એ દુશાસન ને એ જ પેલો કોણ, પેલો જે ભગવાનને ગાળો બોલ્યો, શિષ્યપાલ, એ જ કંસ, એ જ બધું. છતાંય ભગવાનનું સ્માઇલ ચાલુ રહ્યું. બસ આટલું છે, આજુબાજુ આટલું બધું હોવા છતાંય ભગવાનનું સ્માઇલ ચાલુ રહ્યું. બસ એ બતાવે છે કે જગત તરફની એમની દ્રષ્ટિ બદલાઈ ગયેલી છે. બદલાઈ ગયેલી નથી તો ઈશ્વર છે, સાક્ષાત પરમેશ્વર. તો આ માયાનું આવરણ શક્તિ જ્યાં કામ જ નથી કરેલી, માટે પોતે બ્રહ્મ છે, જાણે છે. ઇન શોર્ટ, અને હું એવું જ્ઞાની પુરુષો, તમે વાંચેલું તો હશે જ આ વસ્તુ, કે જ્ઞાની પુરુષો જે છે એ જ્ઞાની પુરુષોને માટે આ જ જગત નંદનવન બની જાય છે. એનું એ જ જગત, અજ્ઞાન કાળે જે કકળાટ્યું જગત લાગતું હતું, એ જ જગત હવે નંદનવન બની ગયું. તસ્માત જીવ પરમાત્માનો સદાય વિચારે, માટે આ પાંચ વિદ્યારણ્ય સ્વામીજી આ પહેલાં પાંચ શ્લોકોની અંદર છેવટે આવું કહે છે કે ભાઈ તસ્માત, આવું હોવાને કારણે જીવાત્મા અને પરમાત્માનો સ્વરૂપનો સતત વિચાર કર, જેને કારણે તને સમજાઈ જશે કે હું વાસ્તવમાં, હું તો વાસ્તવમાં પરમાત્મા છું, આ જીવ પણ મિથ્યા છે. અને આ રીતે બતાવ્યું કે આ જ્ઞાન અર્થાત આ આત્મવિચારની, જ્ઞાનની, આત્મજ્ઞાનની કેટલી બધી જરૂરિયાત છે. ચાલો આ પહેલો ટોપિક. હવે બીજો ટોપિક જે 6 થી 10 શ્લોકની વચ્ચે છે, એમાં વિદ્યારણ્ય સ્વામીજી 5 વસ્તુઓ જે છે એ બતાવે છે. 5 પરિબળો, બહુ સુંદર વાત કરે છે. આ વસ્તુ બહુ કોઈ જગ્યાએ નથી, મેં તમને વાત કરી હતી આ વસ્તુ, કે આ આત્માને છેવટે સાક્ષી બતાવવા માટે, સાક્ષી વિશે બહુ જ બધા જાત જાતના ભ્રમ આ જગતમાં પ્રવર્તે છે, અને એ ભ્રમ આવા બધા પ્રવર્તમાન થયા છે, એની પાછળ કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનો બહુ મોટો ફાળો છે. પણ એનીવે, આત્મા વાસ્તવમાં સ્વરૂપથી સાક્ષી જ છે, એનું સ્વરૂપ જ સાક્ષી છે, એ બતાવવાનો પ્રયત્ન કરે છે આચાર્ય. અને એમાં વિદ્યારણ સ્વામીજી આ બીજો ટોપિક જે 6 થી 10 શ્લોક રહેલા છે એની અંદર 5 પરિબળો ઇન્ટ્રોડ્યુસ કરે છે, અને કહે છે કે જુઓ, પહેલી વસ્તુ છે પ્રમાતા. તમે ઈચ્છો છો કે હું, મને જરાય કશી વસ્તુની અસર ન થાય, તેના માટે સ્વામીજી સાક્ષી ભાવમાં આવી જાઓ. સાક્ષી ભાવમાં આવવાની જરૂર નથી, તમે સાક્ષી છો, માટે સમગ્ર જગત તમને કોઈ અસર નહીં પહોંચાડી શકે, આ જાણી લો, એમ કહેવાનો આશય છે. આત્મવિચાર કરવો જોઈએ એની જરૂરિયાત પહેલાં 5 શ્લોકમાં કહી. પછી હવે આત્માનો વિચાર કરું તો આત્મા કોણ છે, કેવો છે, તો કે સાક્ષી છે. એના માટે હવે શરૂઆત કરે છે, એટલે કહે છે કે જુઓ, એક છે પ્રમાતા, બીજું છે પ્રમાણ, ત્રીજું છે પ્રમેય, ચોથું છે વૃત્તિ, અને 5મો છે સાક્ષી. અને આ પ્રમાતા, પ્રમાણ તમે જાણો છો, પ્રમાતા એટલે જાણનારો, પ્રમેય એટલે જાણવાનો વિષય. જેમ કે અત્યારે તમે મને જોઈ રહ્યા છો તો હું તમારા દર્શનનો હું વિષય પ્રમેય કહેવાઉં, તમે જોનારા છો તો તમે દ્રષ્ટા પ્રમાતા કહેવાઉં એમ. અને જ્યારે તમે મને જોઈ રહ્યા હો તો તમારા મનમાં મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ હોય તો જ જ્ઞાન ઉત્પન્ન, તો જ આપણે કહીએ કે તમે જોઈ રહ્યા છો. માટે ત્રીજી વસ્તુ જે છે એ આ રીતે આ વૃત્તિ વગેરે, એની વૃત્તિ ક્યાં ઉત્પન્ન થાય, મનમાં ઉત્પન્ન થાય, એટલે મનને પ્રમાણ કહેવાય. પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન, મન. એ મન પણ પ્રમાણ, જ્ઞાનનું સાધન બન્યું કેવી રીતે? કારણ કે મનમાં વૃત્તિ, વિષયના આકારની, સ્વામીના આકારની, મારામાં એ મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે એમ. એટલે ત્રીજી વસ્તુ પ્રમાણ, જ્ઞાનનું સાધન મન, ચોથી વસ્તુ એમાં ઉત્પન્ન થતી વૃત્તિ જેના જેને જેને કારણે જ્ઞાન થાય, અને 5મી વસ્તુ આ સાક્ષી, જે તમે વાસ્તવિક રીતે છો, એ તમારું સ્વરૂપ આવું છે, સાક્ષી એ જોઈએ છે આપણે. અને આ જે 5 વસ્તુઓ છે એમાંથી 4 વસ્તુઓ માયાની છે. પ્રમાતા માયામાંથી ઉત્પન્ન થયેલી છે, એટલે આ જીવ જગતની, ઈશ્વર મેં તમને કહ્યું ને, એટલે એમાં જીવ અને જગતની વાત કરશે. કે પ્રમાતા જે એટલે આ જીવ, બાકી બધું, અને પછી બધું બાકી, પેલું અંતઃકરણ એ પણ જગતનો ભાગ, અને આ મતલબ કે ચારે ચાર માયાની ઉપજ છે. ચાલો
આ રીતે રાખો, ચારે ચાર, ચાર પાંચમાંથી ચાર સાક્ષી સિવાયની ચાર વસ્તુ, પ્રમાણતા, પ્રમેય, પ્રમાણ અને વૃત્તિ, એ બધી માયાની ઉપજ છે. બરાબર. અને વાસ્તવની અંદર આ સાક્ષી જે છે એ ખરેખર તો પરમાત્મા છે, બ્રહ્મ છે. અને પરમાત્માને અહીંયા વાસ્તવમાં એને સાક્ષી કહ્યો, જે જેને કારણે આ બધી જ્ઞાનની પ્રક્રિયા સંભવે છે, જેને કારણે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બધા રહેલા છે. ચાલો હવે એ પહેલું પ્રમાતા. પ્રમાતા શું વસ્તુ છે? એટલે કહે છે કે પ્રમાતા પણ અંતઃકરણ જ છે, અહંકાર જેને કહે છે, અહમ વૃત્તિ જેને કહીએ છીએ, આપણે જોઈ ગયા છીએ. અને એ અંતઃકરણ જ છે એવું તમે કેવી રીતે કહ્યું? પ્રમાતા જ આત્મા હોય એવું કેમ નહીં? કારણ કે પ્રમાતા તો ચેતન જણાય છે. તમે કહો છો કે આત્મા તો ચેતન વસ્તુ છે, તો પ્રમાતા એ ચેતન છે, માટે આ પ્રમાતા જ આત્મા છે, બીજો કોઈ આત્મા નહીં. ના ના ના, પ્રમાતા અંતઃકરણ છે ભાઈ, એવું કેવી રીતે કહી શકો? અમને ઠોસ સબૂત આપો. તો આપણે કહીએ કે જ્યારે જ્યારે અંતઃકરણ હાજર હોય ત્યારે પ્રમાતા હોય છે. અંતઃકરણ ગેરહાજર બને તો પ્રમાતા જ નથી રહેતો, તો પછી એ અંતઃકરણ જ હોવું જોઈએ. સરળ. જાગ્રત કાળે અત્યારે મન મારું જાગ્રત છે, હા છે, તો પ્રમાતા હું હાજર છું, જાણનારો હાજર છે. અને જ્યારે મન સૂઈ જાય છે તો પ્રમાતા એ સૂઈ જાય છે. પ્રમાતા નામની વસ્તુ સુષુપ્તિમાં દેખાતી નથી ક્યાંય. ઓહો, અત્યારે હું તો હજુ જાગો છું સ્વામીજી પ્રમાતા, અને આ ઊંઘનો અત્યારે મને અનુભવ થઈ રહ્યો છે. મતલબ પ્રમાતા અંતઃકરણ સૂઈ જાય ત્યારે પ્રમાતા સૂઈ જાય ન રહે, અને અંતઃકરણ જાગે ત્યારે પ્રમાતા હાજર હોય, તો પછી એ પ્રમાતા અંતઃકરણ જ છે. અહમ વૃત્તિ આપણે જેને જોઈ જ ગયા છીએ, વૃત્તિ જ છે. અહમ વૃત્તિ, હું વૃત્તિ, અહમ વૃત્તિ. એનીવે, એટલે આ રીતે એને અન્વય વ્યતિરેક કહેવામાં આવે છે. અન્વય વ્યતિરેક દ્વારા નક્કી થાય. અન્વય વ્યતિરેકથી જો વસ્તુ જે છે ને નક્કી કરવા માટે, એનું સ્વરૂપ નક્કી કરવા માટે આ અન્વય વ્યતિરેક બહુ સરસ સાધન છે આપણા હાથમાં. અન્વયની વ્યતિરેકને હું બ્રેડ અને બટર કહું છું. ભૂખ લાગી અને બ્રેડ અને બટર કેવા કામ લાગી જાય, સમજ, કશું જ નથી, પત્નીએ નથી ઘરે, ને શું કરવું હવે? જુઓ તો ખરા, માખણ પડ્યું છે, આ પડ્યું છે ને, બ્રેડ પડી છે તો ગેસ પડી છે ને, બસ ખાઈ લો, ત્યારે કપચા બનાવી દો, પતી ગયો. એટલે આ બ્રેડ બટર છે આપણી, અન્વય બ્રેડ, વ્યતિરેક બટર, બસ કામ સરસ કામ થઈ જાય ને, આપણી ભૂખ સંતોષાઈ જાય. એટલે વસ્તુનું સ્વરૂપ જાણવું હોય ને ત્યારે અન્વય વ્યતિરેક નામના સાધનો બહાર કાઢો. જેના હોવાથી જે હોય અને જેની ગેરહાજરીથી જે જતું રહે એ વસ્તુ એનું સ્વરૂપ હોય. જો મન હાજર હોય તો પ્રમાતા હાજર હોય, મન ગેરહાજર હોય તો પ્રમાતા ગેરહાજર હોય, તો પછી આ પ્રમાતા મન જ છે. માટી હાજર હોય ત્યારે ઘડો હાજર હોય, માટી ગેરહાજર તો ઘડો ગેરહાજર, તો પછી આ ઘડો માટી જ છે. સિમ્પલ, બરાબર ને? એટલે એના આધારે નક્કી થઈ ગયું કે પ્રમાતા અંતઃકરણ છે, માટે જળ થઈ ગયું ભાઈ નક્કી. હા, યાદ રાખજો, માયા કહો, જળ કહો, જે કહો અત્યારે કહી દો. કારણ કે બે વસ્તુ છે, ક્યાં? એક બ્રહ્મ અને બીજું એની માયા. માયા મિથ્યા વસ્તુ, જળ વસ્તુ, પરંતુ એ બીજી એની માયા, જેમાંથી બધું આવ્યું, જેને આપણે પહેલા જીવ જગત ઈશ્વરના રૂપમાં કહી ગયા. એટલે આ બધું છેવટે માયા છે. પ્રમાતા, ચાલો પહેલા તો પ્રમાતા શીખવા. એટલે પ્રમાતા વાસ્તવમાં જડ છે, બહુ બહુ જરૂરી છે આ વસ્તુ. પ્રમાતા દેખાય છે ચેતન, પરંતુ ખરેખર જડ છે. એમાં ચેતનતા આવી કઈ રીતે આપણે જોયું જ છે ને, જોઈશું પછી. બીજું, પાંચમાંથી પહેલું પત્યું જોયું, પ્રમાતા પત્ય. બીજું પ્રમાણ. પ્રમાણ એટલે શું? મન, જે વાસ્તવમાં જડ છે. પ્રમાતા અને પ્રમાણ બંને. અને આ એટલે પ્રમાણ એટલે શું? મન. મન એટલે શું? જ્યાં વૃત્તિઓ ઉત્પન્ન થાય, જે જ્ઞાનનું સાધન. જ્ઞાનનું સાધન મન કેવી રીતે જ્ઞાનનું સાધન બને? વૃત્તિ ઉત્પન્ન કરીને. વૃત્તિ ઉત્પન્ન ન થાય તો જ્ઞાન નથી થતું. માટે વૃત્તિ જ્ઞાનનું સાધન કહો સ્વામીજી. હા, પણ વૃત્તિ એ બીજું કશું નથી, મન જ છે. મનમાં જ વૃત્તિ ઉત્પન્ન થાય, માટે મનને પ્રમાણ કહે જ્ઞાનનું સાધન. સમજી ગયા? મન જ્ઞાનનું સાધન કે વૃત્તિ જ્ઞાનનું સાધન? વૃત્તિ જ્ઞાનનું સાધન. તો પછી મનને કેમ જ્ઞાનનું સાધન કહો છો? એટલે પણ વૃત્તિ એટલે જ મન. મનમાં જ વૃત્તિઓ ઉત્પન્ન થાય.
ગમે તે વૃત્તિ હોય, નિશ્ચયાત્મિકા વૃત્તિ હોય, સંકલ્પ વૃત્તિ હોય, કે પછી અનુસંધાન આત્મિકા વૃત્તિ હોય, કે અહમ વૃત્તિ હોય, બધી વૃત્તિ તો ત્યાં જ ઉત્પન્ન થાય છે. બાધ્ય આપણે જોઈ ગયા છે, મનના જુદા જુદા ભાગો પહેલા જોઈ જ ગયા છે આપણે તત્વબોધની અંદર. સમજી, તત્વબોધ તો ક્યારે ભણે છે? ભણ્યા તો છીએ ભાઈ, ક્યારે ભણ્યા છે એવું બધી વાત ના કરે, ભણ્યા છીએ ને, એટલે અમારા માટે નિરાશ કે અમે તમને ભણાવી દીધું છે એમ. એટલે ચાલો બીજું પ્રમાણ, તમે આટલું બધું કેમ પ્રમાણ વિશે બોલો કે હું તો પાછું ચોથું વૃત્તિ બોલવાનો છું હજુ હમણાં આગળ, એટલે પાછું, એટલે પાછું તમે કહેશો આ પાછું એ કઈથી લીયા, એટલે એટલે અત્યારે તમને આ ચોખવા ટકરી દઉં છું. મન જ્યાં વૃત્તિ ઉત્પન્ન થાય, જેને આપણે જ્ઞાનનું સાધન કહીએ, એનું નામ પ્રમાણ. એટલે એક થયો પ્રમાતા, એ મેં તમને કહી દીધું અંતઃકરણ જ છે. બીજું પ્રમાણ અંતઃકરણ પોતે, એટલે જ્યાં વૃત્તિ ઉત્પન્ન થાય તે. પણ પ્રમાતા નહીં તમે મન કહ્યું, પાછું હવે પાછું ફરી પાછું મન જ કહો છો. હા, કારણ કે પ્રમાતા એટલે પેલી અહમ વૃત્તિ, બાકીનું મન તે મન, જ્યાં જેના દ્વારા તમે પ્રમાતા પછી જ્ઞાન પ્રાપ્ત કરશે એમ. ચાલો, એ પણ જડ, કારણ કે મન જડ છે. પ્રમાતા જડ હોય તો મન એ જડ જ. અને આ પ્રમાણ વસ્તુ શું છે સ્વામીજી? એ પ્રમાણ મેં તમને કહ્યું પ્રમાણે, પ્રમાતા અને પ્રમેય જે છે એને જોડવા માટેની લિંક છે. પ્રમેય એટલે બધા વિષયો, જ્ઞાનના વિષયને આપણે પ્રમેય કહીએ ને, અને પ્રમાતા પેલો જાણનારો. એ પ્રમાતા અને પ્રમેય, આ પ્રમેય એને જોડવા માટે શું જોઈશે? મન જોઈશે, પ્રમાણ જોઈશે. અને ત્રીજું પ્રમેય છે, એ પણ વાસ્તવમાં જડ જ કહેવાય, શબ્દ વગેરે બધા વિષયો બધા જગતના. અને ચોથી વસ્તુ છે આ વૃત્તિ. વૃત્તિ એટલે જ્ઞાન, જેના દ્વારા જ્ઞાનની પ્રક્રિયા સંભવે. મન ભલે ને રહ્યું, મન તો હોય, પરંતુ મનમાં વૃત્તિ ઉત્પન્ન ન થાય તો પછી જ્ઞાનની પ્રક્રિયા સંભવે નહીં. માટે ચોથી વસ્તુ છે વૃત્તિ. ભલે મન, વૃત્તિ મન જ છે, પરંતુ મન હોવા છતાં પણ વૃત્તિ ઉત્પન્ન ન થાય તો જ્ઞાનની પ્રક્રિયા ન સંભવે, જ્ઞાન ઉત્પન્ન ન થાય. અને માટે દાખલા તરીકે તમારું મન એકદમ, સમજો, એકદમ નિર્વિચાર અવસ્થા આવી, એક ક્ષણ માટે આવી ગઈ, એકદમ મૂળ થઈ ગયું, કશું જ વિચારતું નથી, તે ઘડી કશું જ્ઞાને ન થાય, એટલે વૃત્તિ ઉત્પન્ન થવી એટલે કે જ્ઞાનની પ્રક્રિયા જે છે એ જેના કારણે સંભવે, આ વૃત્તિને કારણે છે. અને માટે પણ એ વૃત્તિ પછી શેના આધારે સંભવે? ભાઈ હવે એ તો એવું છે ને કે વાસ્તવની અંદર આ ઇન્દ્રિયોમાં સહાયક બને, એટલે જ્યારે આ આંખ ખુલ્લી હોય ત્યારે પછી વાસ્તવની અંદર રૂપ વૃત્તિ ઉત્પન્ન થાય. કાન ખુલ્લા જ છે એટલે એમાંથી શબ્દ વૃત્તિ ઉત્પન્ન થાય, એટલે શબ્દનું જ્ઞાન થાય. પછી રૂપ વૃત્તિ ઉત્પન્ન થાય તો રૂપનું જ્ઞાન થાય. અત્યારે તમને સ્વામીનું રૂપનું જ્ઞાન થઈ રહ્યું છે કે સ્વામી આવા છે, આવા આવો શેપ વગેરે, ફલાણું ઢીકણું, આ કલરના કપડા વગેરે. એટલે વાસ્તવમાં ઇન્દ્રિયો થકી, કેટલીક ઇન્દ્રિયો ખુલ્લી છે, હવે આ વસ્તુ પણ જોડે કહી દઉં તમને. હવે એવું છે ને, જો આ આંખ જે આપણી મારી ખુલ્લી છે અને રૂપનો વિષય જે છે એ તમારા આંખ સુધી આવે છે હું નહીં કહું, સ્વામી તમારા સુધી નથી આવતા, સ્વામી તો અહીં બેઠેલા છે, એટલે તમારી આંખો જાણે કે અહીં સુધી આવી છે, એટલે કે મનમાં રહેલી વૃત્તિ આંખ દ્વારા અહીં સુધી આવે, સ્વામી બેઠા છે ત્યાં સુધી, અને એમનો સંપર્ક કરે, એની વૃત્તિ સ્વામીના આકારની બને વગેરે વગેરે, અને એને પછી જ્ઞાન, સ્વામીનું જ્ઞાન થાય. હવે આ પાંચ ઇન્દ્રિયોમાંથી કેટલીક ઇન્દ્રિય એવી છે કે જેમાં ઇન્દ્રિય એટલે મન સહિત બહાર જાય અને અને વિષયનો સંપર્ક કરે, અને એમાં મેં તમને આ કહી દીધું રૂપ. રૂપ ક્યારે તમારે સુધી ના આવે, તમારા મનની વૃત્તિ ઇન્દ્રિય થકી બહાર જાય, એટલે એવું આપણે કહીએ કે ઇન્દ્રિય મન સહિત બહાર જાય અને વિષયનો સંપર્ક કરે, વિષયના આકારની વૃત્તિ ઉત્પન્ન થાય, અને પછી વૃત્તિ ઉત્પન્ન થયા પછી જ્ઞાન થાય, એટલે સ્વામીનું તમને જ્ઞાન થયું. હવે આ દ્વાર ખુલ્લા છે કાન. હવે કાન જે છે એ વાસ્તવમાં, એટલે મન અને ઇન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય બહાર જાય અને મારા આ શબ્દો છે ત્યાં સુધી આવે ના, મારા શબ્દો તરંગોના રૂપમાં તમારા કાન સુધી આવે અને પછી પ્રવેશ કરે, બરાબર?
એટલે ઇન્દ્રિય અને અંતઃકરણ શ્રોત્રના સંદર્ભમાં બહાર જાય એવું નહીં કહેવાય, એમાં વિષય આવે એવું આપણે કહેવું પડે. વિષય ઇન્દ્રિય અને મન સુધી આવે, પ્રમેય વિષય જે છે એ આવે. રૂપના વિષયમાં એવું હતું કે આપણે ઇન્દ્રિય બહાર જાય મન સહિત મતલબ, અને વિષય રૂપ વિષય જે છે પ્રમેય છે એનો સંપર્ક કરે. જ્યારે શ્રોત્રના કિસ્સામાં એવું નહીં, એમાં વિષય ઇન્દ્રિય સુધી આવે. આંખના કિસ્સામાં આંખ પોતે વિષય સુધી જાય. ત્રીજું કાન, આપણા નાક ગંધ, એમાં પણ એવું જ છે. ખરેખર વાસ્તવની અંદર ગંધ જે છે એ ગંધના વિષયનો સંપર્ક કરે, એમાં બંને પ્રકારે જોઈ શકાય છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જે ગંધનો વિષય હોય એ નાક સુધી આવે, ઇન્દ્રિય સુધી આવે, ઘ્રાણેન્દ્રિય સુધી આવે, અને ત્યારે ઇન્દ્રિય અને મન સહિત એ વિષયનો પ્રમેયનો સંપર્ક થાય. આ રીતે એટલે ઇન્દ્રિય દ્વારા પ્રમાણ જે છે આપણું મન, એમાં વૃત્તિ ઉત્પન્ન થાય વિષયના કારણે, પ્રમેયના કારણે, અને પછી જ્ઞાન થાય, વિષયનું જ્ઞાન થાય, ગંધનું જ્ઞાન થાય. સ્વાદના સંદર્ભમાં પણ એવું જ છે. સ્વાદનો વિષય જે ત્યાં પડ્યો છે કંદોઈની દુકાનમાં કે આપણા ઘરની અંદર ડબ્બામાં ખારી સિંગ, એ ઇન્દ્રિય ત્યાં ના જાય, ઇન્દ્રિય ત્યાં ના જાય, નહીં તો બહુ સારું. પત્નીએ કહ્યું છે જરાય સિંગો ખાશો નહીં, કોલેસ્ટ્રોલ વધી ગયેલું છે, અડવાનું નથી, અને ડબ્બો સંતાડીએ દે. પણ આપણે ચિંતા નથી, ઇન્દ્રિય આપોઆપ જ વિષય સુધી પહોંચી જશે, સ્વાદના વિષય સુધી. એટલે આપણે આપણા રૂમમાં જ બેસવાની જરૂર છે ખાલી? ના ચાલે સાહેબ, એ વિષય અહીં સુધી આવવું પડે, ઇન્દ્રિય સુધી. અને ઇન્દ્રિય અને મન સહિત એ વિષયના આકારની વૃત્તિ, સ્વાદ વૃત્તિ ઉત્પન્ન થાય, સ્વાદનું જ્ઞાન થાય. સ્પર્શના સંદર્ભમાં આવું જ છે, સ્પર્શના સંદર્ભમાં આવું છે. હવે દાખલા તરીકે તમે સ્વામીજી, અહીંયા તો અત્યારે બહુ બફારો છે, બહુ ગરમી છે, તો હવે મારી ઇન્દ્રિય ત્યાં સુધી 15,000 કિલોમીટર દૂર આવીને સંપર્ક ના કરી શકે, સમજી ગયા તમે? એટલે એ વિષયે ઇન્દ્રિય સુધી આવવું પડે એવું છે. સોરી, વિષય ઇન્દ્રિય સુધી આવવું પડે એવું નહીં, ઇન્દ્રિય વિષય સુધી જવું પડે. આઈ એમ સોરી, ઇન્દ્રિય એટલે હવે હું આમ ઇન્ડિયામાં હોઉં અત્યારે, અમદાવાદમાં હોઉં, તો જરૂર મને પણ ગરમીનો અનુભવ થાય. એટલે ઇન્દ્રિય વિષય સુધી સંપર્ક કરવો પડે, વિષય ઇન્દ્રિય સુધી ના આવે. હવે અહીંયા અત્યારે દાખલા તરીકે ઠંડી હોય, સમજે કેટલી ઠંડી છે, હું કહું કાટલી ઠંડી છે સમજો, તો તમને અનુભવ ના થાય. એટલે વિષય ઇન્દ્રિય સુધી, તમારી ઇન્દ્રિય સુધી ના આવી શકે, તમારે અહીંયા આવવું પડે, ઇન્દ્રિય સહિત મતલબ તમારે આવવું પડે. એટલે તમારી ઇન્દ્રિય અહીંયા આવવું પડે, વિષયનો સંપર્ક કરવો પડે. એટલે આવું છે, આ પાંચેય ઇન્દ્રિયોના સંદર્ભમાં જે તે વિષયો, પ્રમેય વિષયો જે છે જેનું જ્ઞાન થાય, એમાં કેટલાકમાં બહાર જવું પડે અને કેટલાકમાં આ વિષય આવવું પડે. ક્યાં તો ઇન્દ્રિય મન સહિત બહાર જવું પડે, વિષયનો સંપર્ક કરવો પડે, ક્યાં તો વિષયે ઇન્દ્રિય અને મનનો સંપર્ક કરવા માટે આવવું પડે ઇન્દ્રિય સુધી. બસ આટલું મારું કહેવું છે. અને આ રીતે વાસ્તવમાં આ આપણે ચાર વસ્તુઓ જે જોઈ, પ્રમાતા, પ્રમાણ, વૃત્તિ એટલે કે જ્ઞાન વૃત્તિ, અને અને આપણે આ ચોથું શું, પ્રમાણ, પ્રમેય, વિષય, બધા જડ. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય અને વૃત્તિ બધું જડ. પ્રમાતા પણ અંતઃકરણ, પ્રમાણ એટલે મન જ છે, અને એમાં ઉત્પન્ન થતી વૃત્તિ એ જડ કહેવાય, પ્રમાણ મન જડ, અને વિષયો પણ જડ. અને એટલે આ ચારે વસ્તુ થઈ ગઈ ને, પ્રમેય વિષય પણ જડ, બાહ્ય જગત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનું જગત એ બધું જડ, પ્રમાણ મન જડ, પ્રમાતા એ પણ મન જ જડ, અને વૃત્તિ જેના દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે પણ એ મન જ છે, એ જડ, બધું જડ. અને આપણો પાંચમો ફેક્ટર હીરો, કયો હીરો? સાક્ષી, સાક્ષી જડ, સાક્ષી જડ. તો પછી અત્યારે તમે કોને આધારે જુઓ છો? એ પ્રમાતા જડ છે, પ્રમેય જડ છે, તમે જડ, હા જડ, તમે મારા શરીરનો સંપર્ક કરો છો જડ, વૃત્તિ જડ, મન જડ, પ્રમાણ પણ જડ, બધું જડ.
તો પછી આ સ્વામી કેવી રીતે પ્રકાશે છે, કયા પ્રકાશમાં સ્વામી પ્રકાશે છે? સ્વામીજી આ ટ્યુબલાઇટના પ્રકાશમાં તમે પ્રકાશ. ચાલો એની એ જોઈશું આપણે. એટલે વાસ્તવમાં આ પાંચ ફેક્ટરમાંથી એક તો ચેતન હોવો જોઈએ, બધું જડ હોય તો કશું અનુભવ જ ન થાય. વસ્તુનો અનુભવ થઈ રહ્યો છે, દર્શન થઈ રહ્યું છે, કોઈ વસ્તુનું સુંઘાઈ રહી છે, કોઈ વસ્તુનો સ્વાદનો અનુભવ થાય છે, કોઈ વસ્તુનો ગંધનો અનુભવ થાય છે, બધાનો અનુભવ થાય છે. તો આ બધી જડ વસ્તુઓથી તો કશાનો અનુભવ ન થાય. મેડમ એક ચેતન જોઈશે આ પાંચમાંથી, અને એનો રોલ કેટલો છે, કયા પ્રકારનો છે, ક્યાં ચેનલાઇઝ થાય છે, બધું જરા વ્યવસ્થિત જોઈ લઈશું આપણે આવતી વખતે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.